સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરાયા હતા. સમાધાન મુજબના પ્રશ્નનો ઉકેલ ન આવતા આજે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે કરશે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હાથ ધર્યો છે. ત્યારબાદ પણ નિર્ણય નહીં આવે તો આગામી 9 માર્ચે 1 લાખથી વધુ શિક્ષકો, કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા સાફા પહેરી ગાંધીનગર જવા માટેની તૈયારી પણ થઈ રહી છે. પડતર માંગણી તથા જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે વાટાઘાટનો ઉકેલ ન આવતા વિવિધ શિક્ષણ મંડળ ફરીથી આંદોલનના માર્ગે જઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા ગાંધીનગર અને ત્યારબાદ સુરત ખાતે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરત મહાનગરની કારોબારી બેઠક મળી હતી, જેમાં આગામી દિવસોમાં રણનીતિ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. શિક્ષકોના યુનિયન દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી દીધી હોવા છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી, જેના કારણે સુરતમાં આવતીકાલે શિક્ષકો દ્વારા મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉનના કાર્યક્રમ માટેની તૈયારી કરી દેવામાં આવી છે. ઉપરાંત મહાનગરના 44 કેન્દ્રો પર મતદાન કરવા અને તેના પોલિંગ સ્ટાફની પસંદગી કરવા બાબતે હોદ્દેદારો સાથે ચર્ચા કરી ઝોનલ અધિકારી તેમજ સબ ઝોનલ અધિકારીની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી અને પોલિંગ સ્ટાફ તથા મતદાનની ગણતરી માટેની પણ કવાયત શરૂ કરી મતદાન મથક પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. નમસ્કાર, મારું નામ મહેશભાઈ એમ પટેલ. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયોજક તરીકેની જવાબદારી. આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની 44 શાળાઓને બૂથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના 4,500 કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી, ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માંગણીઓ હતી, વિધાનસભા ઇલેક્શન પહેલાં 5 પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની, અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી, એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે, ઓલ્ડ પેન્શન યોજના, એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી. એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે, પરંતુ છતાં સરકારે આજ દિન સુધી એને સ્વીકૃત કરી નથી. એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી, એના માટે તમામ કર્મચારીઓ, શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે. અને આ બધા જ બેલેટ પેપર, સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સરકારમાં આની રજીસ્ટ્રી વિભાગમાં એની નોંધ થશે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.